नमस्कार विद्यार्थी मित्रों, तमे छो मित्तना साथे। मित्रों सुपर 1-2-3 सीरीज ना आजना लेक्चर में फरी एक वक्त तमारो हार्दिक स्वागत करूँ छू। मित्रों आज आपणे परबीडी नंबर 16 लेवानो छे। तेनी वात में आगळ वधीए ए पहेला गई काले जे परबीडी नंबर 15 हतो तेमां जे विद्यार्थीओ सारुं काम करीने मोकलेल छे ते पैकी आ बे विद्यार्थीओने आजे आपणे बेस्ट वर्क एवोर्ड माटे सिलेक्ट करेल छे। तो बने खूब खूब अभिनंदन। मित्रों तमे सौ सारू काम करी रह्या छो तो सर्वे ने पण खूब खूब अभिनंदन। आगळ वात करीए मित्रों, तो सौ प्रथम नवा परबीडिया में आगळ वधता पहेला आपणे आपणा सूचनों ने तो खास फॉलो करवाना छे, खास करता रहेजो, बराबर छे। अने स्पेसिफिकली मार्किंग स्कीम प्रमाणे ज प्रोपर तैयारी करवानी छे, तो ए भूलाई नहीं। अने साथे साथे नीट रिलेटेड जे प्रश्नों आपू छू तेने पण तमारे अलग थी बुक में लखी अने तैयार करवाना छे, जेने कारणे तमारी पासे 11th माथी जे पूछी शकाय एवा प्रश्नो होय तो तेनु एक व्यवस्थित कंटेंट तमारी पासे तैयार थी जाय, बराबर छे। ओके, तो मित्रो आगळ वधीए। तो सौप्रथम जे परबीडी नंबर 16 छे तेमां जे आजनो पहेलो प्रश्न सिलेक्ट थयेलो छे તે 3 ગુણનો પ્રશ્ન છે અને તે ચેપ્ટર નંબર 2 માંથી સિલેક્ટ થયેલ છે, બરાબર। પ્રશ્ન લખીએ, પ્રશ્ન છે ફૂગના પ્રજનન વિશે નોંધ લખો, ક્લિયર। મિત્રો 3 ગુણનો પ્રશ્ન છે પહેલી વાત। મિત્રો બીજી વસ્તુ કે ફૂગના પ્રજનન વિશેની માહિતી આપવાની છે, એટલે ફૂગના બાકીના લાક્ષણિકતાઓ કે લક્ષણો વિશેની કોઈ પણ ચર્ચા કરવાની નથી થતી, બરાબર છે। માત્ર ફૂગમાં જે પ્રકારે અલિંગી કે લિંગી પ્રજનન થાય છે, લિંગી પ્રજનનના જે પ્રકારો આપેલા છે તેની સંપૂર્ણ માહિતી ઉદાહરણ અને આકૃતિ હોય તો આકૃતિ સાથે આપવાની રહેશે, બરાબર છે। મિત્રો ટેક્સ્ટબુકમાં તો એની કોઈ આકૃતિ આપેલ નથી, પરંતુ આ બાબતનો મારો એક વિડિયો છે જે તમને અહીં સ્ક્રીનશોટમાં દર્શાવેલ છે, તો એ વિડિયોમાં તમને ફૂગના પ્રજનનની સંપૂર્ણ માહિતી આકૃતિ સાથે ઉદાહરણ સાથે મળી રહેશે, તો તેનો ખાસ અભ્યાસ કરી લેજો, બરાબર છે। માર્કિંગ સ્કીમની વાત કરીએ તો માર્કિંગ સ્કીમ પ્રમાણે તમે જ્યારે અલિંગી પ્રજનનની ટૂંકમાં માહિતી આપશો તો તેનો તમને 1 ગુણ મળશે, લિંગી પ્રજનનની ટૂંકમાં માહિતીનો 1 ગુણ મળશે, અને વધારામાં લિંગી પ્રજનનના જે તબક્કાઓ આપેલા છે તે તબક્કાઓની ચર્ચા કરશો તો તમને તેના અલગથી 1 ગુણ મળશે, બરાબર છે। એટલે આમ જોઈએ તો લિંગી પ્રજનનના 2 ગુણ થશે અને અલિંગી પ્રજનનનો 1 ગુણ થશે, બરાબર છે। તો મિત્રો આ પ્રશ્નોમાં આટલું જ છે। નીટ રિલેટેડ પ્રશ્નોની વાત કરીએ તો તમને અહીં સ્ક્રીન પર આ પ્રશ્નોમાંથી મળી શકે એ પ્રકારના નીટ રિલેટેડ પ્રશ્નો આપેલા છે, તો તેનો ખાસ અભ્યાસ કરી લો, બરાબર છે। તો હું બીજો પ્રશ્ન ચેક કરી લઉં છું। ઓકે, તો મિત્રો આજનો જે બીજો પ્રશ્ન છે તે પ્રાણી સૃષ્ટિમાંથી સિલેક્ટ થયેલ છે અને પ્રશ્ન છે 5 ગુણનો, નોંધ લખો ઉભયજીવી વર્ગના સજીવો, બરાબર છે। મિત્રો સૌ પ્રથમ ખાસ ધ્યાન દોરી આપું કે આ પ્રશ્ન ઘણી વખત 3 ગુણના પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય છે, પરંતુ એ બાબતે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે 5 ગુણના પ્રશ્ન તરીકે અથવા તો 3 ગુણના પ્રશ્ન તરીકે પૂછાય તો આપણે આ વર્ગના સજીવોના મોટા ભાગના જે લક્ષણો છે એની ખાસિયતો છે એ લખી શકાય એટલું કન્ટેન્ટ તો આપવું, ભલે કદાચ મુદ્દાઓ વધી જતા હોય, પરંતુ કોઈ અગત્યનો મુદ્દો જો સ્કીપ થઈ જશે, રહી જશે, તો તમને તેના ગુણ મળશે નહીં, બરાબર છે। એટલે એવું ન થાય કે 3 ગુણનો પ્રશ્ન પૂછેલો હોય તો આપણે અમુક જ મુદ્દા લખવા અને અમુક મુદ્દા મૂકી દેવા, એવું નહીં કરતા, બરાબર છે। 3 ગુણના પ્રશ્ન તરીકે પૂછાય કે 5 ગુણના પ્રશ્ન તરીકે પૂછાય, તમારે આખી આખી બધી જ માહિતી તેમાં લખવાની થશે, બરાબર છે। માર્કિંગ સ્કીમ જોઈએ તો મિત્રો માર્કિંગ સ્કીમ પ્રમાણે આમ તો દરેક સાચા મુદ્દાનો અડધો ગુણ મળે, બરાબર છે, પરંતુ એ સામાન્ય મુદ્દો ન હોવો જોઈએ, કોઈ વિશિષ્ટ માહિતી દર્શાવતો મુદ્દો હશે તો તમને તેના આ પ્રકારે અડધો અડધો ગુણ મળશે। એટલે 3 ગુણના પ્રશ્નમાં મિનિમમ 6 મુદ્દા અને 5 ગુણના પ્રશ્નમાં મિનિમમ 10 મુદ્દા તમારે લખવા પડે, બરાબર છે। ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે દરેકે દરેક મુદ્દામાં કોઈ વિશિષ્ટ માહિતી હોય, કોઈ ચોક્કસ એની ખાસિયત હોય, કોઈ ચોક્કસ લક્ષણ દર્શાવતું હોય, તો એવા મુદ્દાને આવરી લેવાનો પ્રયાસ કરવાનો રહેશે, બરાબર છે। ઓકે, તો હવે આ પ્રશ્નમાંથી જે નીટ રિલેટેડ પ્રશ્નો પૂછી શકાય એ જોઈએ તો અહીં સ્ક્રીન પર એ પ્રશ્નો આપેલા છે, એનો ખાસ તમારે અભ્યાસ કરવાનો છે, તો એ પણ ખાસ જોઈ લેજો, ક્લિયર। ઓકે ક્લિયર, તો મિત્રો આ બે પ્રશ્નોની તમારે આજ પૂરતી તૈયારી કરવાની રહેશે,
બરાબર છે. અને મિત્રો વધારામાં આ બંને પ્રશ્નો જે છે એના વિડીયોઝ ની લિંક અહીં આપું છું. જે પેલો ફૂગ નો પ્રશ્ન હતો એમાં પાર્ટ 1 ની લિંક આપું છું, અને જે આ ઉભયજીવી વર્ગ નો પ્રશ્ન છે એમાં ઉભયજીવી વર્ગ ની સંપૂર્ણ માહિતી દર્શાવતો એક વિડીયો છે. તો આ બંને લિંક તમારે પ્રોપરલી ઓપન કરી વિડીયો જોઈ તેનો અભ્યાસ કરી અને તેમાંથી બધી માહિતી લખશો તો નીટ સાથેની પ્રિપેરેશન એમાં કરાવેલી છે, એટલે કે અમુક મુદ્દાઓ ટેક્સ્ટ બુકમાં નહીં હોય તો એ પણ તમને એમાંથી મળી રહેશે. તો એનો ખાસ અભ્યાસ કરી લેવો. ક્લિયર? તો મિત્રો આજ પૂરતું આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા પ્રશ્નો સાથે નવા પરબીડીએમાં મળીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.